ને મિત્રો મજામાં મિત્રો ફરીથી બસ આપણી ગાડી આગળ ચલાવીએ છીએ અને યસ સંગીત કલા હે ને આપણી ભારતની જે લલિત કલાઓ છે એમાંની એક મુખ્ય સંગીત કલા એના વિશે આજે આપણે જાણવું છે આપણે જાણીએ છીએ કે અગાઉના જમાનામાં પણ મહાભારત રામાયણ એના બધા પ્રસંગો અને યસ નાટ્ય મંડળીઓ તો આ બધી લલિત કલાઓ જીવતી એમણે રાખી છે તો આપણી જે ગાયન વાદન નર્તન જે નાટ્ય પ્રવૃત્તિ આ બધી વાતોનો સંદર્ભ વિશ્વ લેવલે યસ લેવાય છે કારણ કે ખૂબ કામ થયું છે તો મિત્રો સંગીત કલા વિશે આજે આપણે જાણીએ કે આપણી ભારતીય સંગીત કલામાં કઈ કઈ બાબતો મહત્વની છે મિત્રો આમ જોઈએ ને તો સંગીત આપણે બધાને મજા આવી જાય બધાને મજા આવી જાય જોને એક દીપકભાઈ છે અને એ દીપકભાઈએ દીપ લઈને એટલે દીપક જ લઈને જો હિંડોળા ઉપર બેઠા બેઠા અને જો વરસાદ તો કેવો બધો વરસે છે અને તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આમ તો આ એક જ કહેવાય પણ સાત સાત એટલે કીધા તમને ખબર છે કે સાત સુરો છે હે ને સા સારે ગમ પધ ની તમે કે સર પાછો સા આવે છે તો એ તમને ખબર છે સા તો સા થી સા સુધીનો પણ એકચ્યુઅલી સારે ગમ પધ ની આવા સાત સૂરો તમે કહેશો કે સર આ દીપકભાઈ એટલે કે શ્રી દીપકભાઈ એ શું કરી રહ્યા છે તો મિત્રો એ રાગ ગાઈ રહ્યા છે અને યસ ક્યાં તો દીપક હિંડોળા રાગ ભૈરવી ગાઈ રહ્યા છે પગ ભરાવીને હે ને ભૈરવી ગાઈ રહ્યા છે મિત્રો એ કેવી મજા આવે કે એક સરસ મજાનો મેઘ છે આમ વરસતો હોય અને સરસ મજાના રાગ ગવાતા હોય તો બહુ ગમે પણ મિત્રો તમે કહેશો કે સર સંગીતની આ બાબતમાં તમે કાંઈક કહેવા માંગતા હશો બિલકુલ સાચી વાત છે મિત્રો કે શંકર ભગવાનના મુખમાંથી પંચમુખી હે ને એવા શંકર ભગવાનના મુખમાંથી તમને આનંદ થશે કે મુખ્ય પાંચ રાગો હે ને તો તમે એટલે હિંડોળો છે અને મેઘ પણ રાગ છે અને ભૈરવી પણ રાગ છે તો તમને યાદ રહી ગયા કે પાંચ મુખ્ય જે રાગો છે એ પણ ખબર પડી ગઈ બીજી વાત મિત્રો સાથે સાથે એ પણ જોશું કે સંગીતની અંદર જે મુખ્ય સુરો છે એ તો આ જ છે ધ ની છે ને સાત એક બે ત્રણ ચાર પાંચ છે સાત પણ મિત્રો સંગીત એમાં ગી એટલે ગાયન હે ગાયનની વાત છે અને તી ત એટલે તાલ તાલ એટલે વાદન આ બે વાત મુખ્ય છે જે લોકો સંગીતમાં રસ ધરાવે છે એને ખબર છે કે ગાયન અને વાદન આ મુખ્ય વાત છે અને જો મુખ્ય સુરોની વાત કરીએ તો એ તમને ખબર જ છે કે યસ

મુખેથી તો કે શ્રી રાગ બીજો કહ્યો છે દીપક રાગ આ હિંડોળ રાગ મેઘ રાગ અને ભૈરવી રાગ તો આ મિત્રો પાંચ છે એ મુખ્ય રાગ છે તો આ ખાસ યાદ રાખશો તો હવે તમને ઘણું બધું યાદ છે પણ સાથે સાથે મિત્રો સંગીત છે ને હંમેશા આપણી વચ્ચે જાદુ કરે છે તમે કહેશો સર કેવી રીતે જાદુ કરે છે બિલકુલ જેમ અલાઉદ્દીનનો જે જાદુ ચિરાગ છે ને એ કેવું આમ જાદુ કરે એવું સંગીત તમે જો ગમે ત્યાં સંગીત સાંભળશો ખુશ થઈ જશો એને અમીર છે કે ગરીબ છે એવું કાંઈ નહીં તો અમીર ખુશ થઈ જાય અને મિત્રો શાયર તો ખુશ થઈ જ જાય કારણ કે એને સંગીત સાથે બહુ નાતો છે આવી વાત ક્યાં મજા આવે તો બધા કે એ તો ભાઈ હિંદની વાત હોય તો

ની અંદર ખૂબ મોટું પ્રદાન અમીર ખુશરોનું અને અલાઉદ્દીન ખલજી અલાઉદ્દીન ખલજી જે રાજા હતા એના અનુસંધાને એ એ સમયગાળાની અંદર અમીર ખુશરોએ ખૂબ મોટું આપણા હિન્દુસ્તાનની સંગીતનું નામ કર્યું અને તો તો એ હિન્દ નહીં પણ એનું નામ તમને ખબર હશે તું તી એ હિંદ તો મિત્રો યાદ રાખશું કે તું તી એ હિંદ એ અમીર ખુશરોનું એ રીતે નામ એને એક નવાજા હતા એને પ્રદાન આપ્યું હતું કારણ કે એને શાયરી અને સંગીત ઉપર આખા વિશ્વ લે લઈ એને ખ્યાતિ આપી હતી તો મિત્રો વાત તો એટલી છે કે સંગીત તો સૌ કોઈને ગમે હરિને પણ ગમે તમે કહેશો હરિ હરિ એટલે ભગવાન તો હરિ અંદર બેઠા હશે હરિના દાસ અહીંયા તાન લગાવતા હશે બજે તાન હે ને અને રે રે તાન તમે કહેશો સર બજે તાન રે તાન એમાંય તમે કઈ કહેતા તો હશો બિલકુલ સાચી વાત છે કે હરી છે અંદર બેઠા છે અંદર એટલે તમને ખબર પડી ગઈ છે યસ બિલકુલ સાચું છે પંદર મિત્રો જે પંદરમી સદી છે એમાં સ્વામી હરિદાસ એમનું પણ બહુ મોટું નામ ફરીથી પંદરમી સદી સ્વામી હરિદાસ અને તરત કહેશો સર બજે યસ બેજુ બાવરા અને તાન તાન સેન રે યસ રીરી તાન એટલે તાનારી તો બિલકુલ મિત્રો આ ગાળાની અંદર સંગીતની અંદર આ ખૂબ મોટું કામ તમને એ પણ ખબર છે કે પંદરમી સદી હરિદાસ જે છે સ્વામી હરિદાસ અને એના જે શિષ્ય હતા એ બૈજુ બાવરા હતા જો એ હરિદાસ અને બૈજુ બાવરા બરાબર મેં આ પીળા કલરથી તમને બતાવી દીધું છે પંદરમી સદીની વાત છે યસ તાનસેન પણ એ એ જ ગાળા સમકાલીન એ જ રીતે તાના રીરી આપણા ગુજરાતના હે ને આ તાના અને રીરી બંને બહેનો હતી તો એમનું પણ સરસ કામ તો મિત્રો યાદ રહી ગયું છે તમને અને બિલકુલ યાદ છે બીજી પણ વાત હતી ભક્તિ અંદર કીર્તન ભજન સોળ ભજન ના તો મિત્રો એ કાંઈ આપણે યાદ નથી પણ તમે તરત કહે સર પંદરમી સોળમી સદીની વાત છે બિલકુલ તો અહીંયા આપણે શું રાખ્યું અહીંયા બજેતાન રેરેતાન તો અહીંયા શું યાદ રાખશો બિલકુલ તાલ કભી સૂર તાલ હોય કે સુર હોય તાલ કભી સુર ચિત્ત મેરે નૂર મિત્રો નૂર એટલે તમને ખબર છે એકદમ જ્યોતિ પ્રકાશ હે ને તો ચિત્ત છે આખે આખું નૂર થઈ જાય તો તાલ કભી સુર ચિત્ત મેરે નૂર યાદ રહી જશે મિત્રો તમે કહેશો સર આ ભક્તિ આંદોલનની વાત તો પંદરમી સોળમી સદી તો તાલ એટલે યસ તુલસીદાસ કભી કભી હા કબીર યસ સુરદાસ હે તો તમે જો એક પછી ચિત્ત હા ચૈતન્ય મહાપ્રભુ

યસ સંગીતની અંદર ગાયન અને વાદનનો જે મેઇન વાત છે એ પણ યાદ છે મુખ્ય સુરો પણ યસ સારે ગમ પધનની પણ યાદ છે અને યસ ભગવાન શંકર ભગવાનના પંચમુખી અને પંચમુખી શંકર ભગવાનના યસ એ પ્રગટ થયેલા આ સાથે સાત મુખ્ય અને તો તુતી એ હિંદ યસ અમીર ખુસરોની વાત છે અને અલાઉદ્દીન ખલજીના ગાળાની અંદર તો યસ અને યસ સ્વામી હરિદાસ ખૂબ મોટું નામ અને પંદરમી સદી અને યસ બેજુ બાવરા એમના શિષ્ય અને યસ તાનસેન એ ગાળાની અંદર થઈ ગયા તાના રીરી પણ એ ગાળામાં થઈ ગયા સંગીત બેલડી અને યસ એ આપણા ગુજરાતના અને યસ હવે આ પણ ખબર છે તુલસીદાસજી કબીર સુરદાસ અને તો આ જે બધા નામ કે તમને યાદ જ છે ચૈતન્ય મહાપ્રભુ મીરાબાઈ નરસિંહ મહેતા પંદરમી સોળમી વખતે ભક્તિ આંદોલન મિત્રો હવે પ્રશ્નોના જવાબ તમને આવડે જ છે એક છેલ્લી નજર તમારી પાસે તમામ માહિતીઓ હોવી જ જોઈએ યસ લલિત કલાઓ ખબર છે સંગીતની અંદર ખબર છે ચાર વેદની અંદર સામવેદની જે રૂચાઓ છે હે ને એ સંગીતબદ્ધ તાલબદ્ધ કરી અને રૂચાઓ ગવાય છે સામવેદની અંદર અને યસ ગાયનવાદન મુખ્ય વાત છે સાત સુરો પણ ખબર છે ભારતીય સંગીતની અંદર બે વાત છે મિત્રો શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત એવા બે પ્રકાર પાડી શકાય ક્લાસિકલી જે આ સારેગમ પધની ઉપરની વાત છે અને લોકો દ્વારા જે સંગીત છે ને આપણા લોકગીતોને હાલરડા ને ભજન એ બધા એ લોક લોકસંગીત છે અને હા મુખ્ય પાંચ રાગ પર તમને યાદ જ છે બિલકુલ યાદ છે ભગવાન શંકરના પંચ મુખ્યથી શ્રી દીપક હિંડોળ મેઘ અને ભૈબી એ ભૂલાશે ને મિત્રો અને હા અમીર ખુશરોની જે વાત છે

મેરે નૂર તો હવે કઈ કહેવાની જરૂર નથી અને યસ મિત્રો પંદરમી સદીની જ્યારે વાત હોય તો યસ સ્વામી હરિદાસ બેજુ બાબરા શિષ્ય અને એ જ ગાળાની અંદર તાનસેન તાના અને તો મિત્રો બજે તાન હરિદાસ તો મિત્રો બધું યાદ છે તો હવે ટેસ્ટ લઈ લેવી છે ને પણ લઈ લેશું પણ એ પહેલા તમે તરત કહેશો સર વલોણું તો બિલકુલ વલોણું તમારા માટે રેડી જ છે ધરોહર સંગીત ધરોહરડીશું છે વર્ષોથી સાધના દ્વારા તૈયાર થયેલું સંગીત આ તો ઘરો ઘર પહોંચવું જ જોઈએ વિશ્વ લેવલે પહોંચવું જોઈએ તો મિત્રો હવે તમને બધું યાદ છે ચાલો ટેસ્ટ માટે રેડી રેજો લગભગ પંદર થી વીસ ગુણની ટેસ્ટ હવે તમારા માટે યસ મિત્રો હવે તમે રેડી છો આપણે જોઈ રહ્યા છીએ સંગીત કલા જે ભારતની સાંસ્કૃતિક વારસાની વાત કરતા હોય એમાં લલિત કલાઓ છે એમાંની એક સંગીત કલા તો બિલકુલ મિત્રો તમને યાદ જ છે ચલો કયો વેદ સંગીતને લગતો છે ચલો ફટાફટ લખો કોમેન્ટ્સ લખો બિલકુલ સાચું છે યસ સામવેદ સંગીતમાં કઈ બે વસ્તુઓનો સમાવેશ થાય છે વેરનેસ ગાયન અને વાદન બિલકુલ સંગીતમાં મુખ્ય રાગો કેટલા છે એકદમ ફાઇન પાંચ રાગો છે સંગીતના રાગો ક્યા ભગવાનના પંચમુખેથી ઉત્પન્ન થયા હોવાનું મનાય છે ક્યાં વાત વેરી નાઇસ શંકર ભગવાન બિલકુલ સાચું છે સંગીતના મુખ્ય સ્વરો કેટલા છે બિલકુલ બિલકુલ બરાબર છે સાત સ્વરો છે મિત્રો પછીનો પ્રશ્ન છે કે ભારતીય સંગીતને મુખ્ય કયા બે ભાગમાં વેચી શકાય બિલકુલ શાસ્ત્રીય સંગીત અને લોક સંગીત અચ્છા દીપક શ્રી એ શું છે વેરી ને સંગીતના જે મુખ્ય રાગો છે એ છે બિલકુલ અને હજી તમને બાકીના પણ બે આવડે છે યસ ક્યાં છે યસ બિલકુલ મેઘ પણ છે અને બીજું યસ ભૈરવી પણ છે બિલકુલ તાના અને રીડી ક્યા ક્ષેત્રમાં નામના ધરાવે છે એટલે તમને પૂછ્યું હોય નૃત્ય છે બીજું કંઈક યસ્તો બિલકુલ સાચું છે સંગીત બિલકુલ ફાઇન અને અમીર ખુસરો કયા રાજાના સમયમાં સંગીત અને શાયરી ક્ષેત્રે પોતાની નામના કાઢેલ વેરી નાઇસ અલ્લાઉદ્દીન ખલજી મિત્રો બસ તમે કોમેન્ટ્સ લખતા રહેજો અને યસ વેરી નાઇસ અને સંગીતમાં મુખ્ય પાંચ રાગો કોઈ પૂછે કે કયા ક્યાં ક્યાં વાત થઈ બધું યાદ છે ને મિત્રો શ્રી દીપક મેઘ ભૈરવી બિલકુલ બિલકુલ સાચું છે અને મિત્રો એમ પૂછે કે કયા વેદની રૂચાઓ સંગીત સાથે તાલબદ્ધ રીતે ગાવાની હોય છે બિલકુલ ફાઇન સામવેદ અને હા કોઈ એમ પૂછે કે સંગીતના મુખ્ય સાત સ્વરો ક્યા વેરી નાઇસ સા ગ મ પ ધ ની બિલકુલ સાચું છે અને કોઈ પૂછી લઈએ કે અમીર ખુસરો ક્યાં નામથી ખૂબ વિખ્યાત થયેલા એ તમને ખબર છે પોપટ હે ને તો યસ હિંદના પોપટ તરીકે ને પેરેટ ઓફ ઇન્ડિયા યસ તો તૂતી એ હિંદ યસ એ રીતે અને હા અમીર ખુસરોની કઈ બે વસ્તુઓનું પ્રદાન વધુ હતું એ પણ યાદ છે બિલકુલ સંગીત અને શાયરી બિલકુલ સાચું છે મિત્રો તમને એમ પૂછ્યા કે સ્વામી હરિદાસ કઈ સદીમાં થઈ ગયા એ પણ યાદ જ છે સ્વામી હરિદાસના તમને પૂછે સ્વામી હરિદાસના યસ બેજુ બાવરાના ગુરુ કોણ સ્વામી હરિદાસ એમના શિષ્ય કોણ બેજુ બાવરા ક્યાં વાત તો પછી એવો પ્રશ્ન છે મિત્રો કે બેજુ બાવરાના સમકાલીન સંગીતજ્ઞો એટલે કોણ તાનસેન તાના રીરી કે આપેલ તમામ બિલકુલ સાચું છે આપેલા તમામ અને તમને એવું પણ પૂછી લે કે પંદરમી અને સોળમી સદીના ભક્તિ આંદોલનમાં ભજનો અને કીર્તનો થકી કોણે કોણે ભક્તિમય વાતાવરણ ઉભું કરેલું ક્યાં વાત છે તમને યાદ જ છે ક્યા વાત છે યાદ છે ને મિત્રો યસ કોઈ કોઈ તો બોલવા જ મીંડા છે તાલ કભી સૂર ચિત મેરે નૂર બિલકુલ સાચું છે તો યસ તમારી વાત સાચી છે તુલસી તુલસીદાસ કબીર સુરદાસ ચૈતન્ય મહાપ્રભુ મીરાબાઈ અને યસ નરસિંહ મહેતા અને હા તમને કોઈ એમ પૂછે કે ભારતીય સંગીત કઈ ત્રણ બાબતે વિશ્વમાં અલગ તરી આવે છે બિલકુલ સાચું છે જે સ્વર છે લય છે અને તાલ છે સ્વર લય અને તાલ આ ત્રણ બાબતે વિશ્વમાં અલગ છે તો સ્વર લય અને તાલ એટલે આપણું સંગીત અને છેલ્લે સંગીત બેલડી તાનારીરી કયા રાજ્યના તમે ગૌરવભેર કહેશો સ્વર અમારું રાજ્ય યસ બિલકુલ ગુજરાતના તો મજા આવી મિત્રો તો ચાલો ફટાફટ લખો કોમેન્ટ્સની અંદર કેટલા માર્ક્સ આવ્યા અને યસ હું રાહ જોઉં છું કારણ કે એના આધારે તો વધારે વિડીયો આવશે તો તમારે જેટલા વિડીયો જોતા હોય

તો પ્રશ્નો હવે પૂછી લો એક પણ નહીં ખોટો તો ચાલો કોમેન્ટમાં લખી નાખો અને હા તમારા મિત્રોને શેર કરી દેજો સબસ્ક્રાઈબ તો તમે કેદીનું કરી લીધું છે હા હજી કઈક કોઈ રહી ગયા હોય નવા હવા હોય છૂટ છે વિશુ ઓલ ધ બેસ્ટ આવજો